તો આ તરફ જામનગરના કાલાવાડથી રાજકોટને જોડતો મુખ્ય હાઈવે ખાડાગ્રસ્ત થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે. અહીંથી દરરોજના હજારો લોકો પસાર થાય છે, અનેક અકસ્માતો પણ સર્જાતા રહે છે. તેમ છતાં હજી સુધી રસ્તાનું સમારકામ અથવા તો રસ્તો નથી બનાવવામાં આવ્યો. કાલાવાડ નિકાવા સુધીના હાઈવે પર છેલ્લા 2 વર્ષથી મોટા ખાડા પડ્યા છે. કાલાવાડથી રાજકોટ લોકો અભ્યાસ, ખરીદી કે પછી વ્યવસાય માટે હજારો લોકો પસાર થતા હોય છે. વાહન ચાલકોનું કહેવું છે કે તેમનો સમય પણ વધારે બગડે છે અને મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી જાય છે. નિકાવાથી કાલાવાડનો 15 કિલોમીટરનો રસ્તો છે. પહેલા આ રસ્તો પૂરો કરવામાં 15 થી 20 મિનિટ લાગતી હતી, પરંતુ રસ્તાની જે રીતે કફોડી હાલત જોવા મળી રહી છે તેને જોતા હવે 40 થી 45 મિનિટ લાગે છે. TV9ના ખાડા નગરીના અભિયાન વખતે પણ આ સમસ્યાને દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ સરકારે દિવાળી સુધીમાં રસ્તાના સમારકામનો દાવો કર્યો હતો, છતાં પણ હજી સુધી રસ્તાની પરિસ્થિતિ ઠેરની ઠેર છે. નિકાવાથી માંડી અને કાલાવડ બાબા સાહેબ ટેચિયા સુધીનો રોડ છે એકદમ બિસ્માર હાલતની અંદર છે. જે રોડની અંદર મોટા મોટા ખાડા થયા છે અને નાના મોટા એક્સિડન્ટ પણ થાય છે, અને કદાચ આ તંત્ર છે એ મોટા એક્સિડન્ટનું રાહ જોઈ રહ્યા હોય એવું અમને લાગે છે. તંત્રને ખરાબ રસ્તો દેખાતો નથી, અને બીજા નંબરમાં તંત્રને સીટ બેલ્ટ, હેલ્મેટ અને માસ્ક આ પહેરીને તમે ચાલો તો તમે સુરક્ષિત છો એવું તંત્ર વિચારે છે, પણ તંત્રને ઈ કાંઈ કાયદાનું ભાન નથી થતું કે ખરાબ રસ્તો પણ આનું જવાબદાર બને છે, આકસ્મિક બનાવો બને છે. અને કેટલા બધા માણસો આકસ્મિક આ રસ્તામાં ખાડા અત્યારે એવડા છે કે એનું કોઈ સીમા નથી.